કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સતત બીજીવાર અલગ અલગ તાલુકામાં છૂટક મજૂરી કામ કરતા 1294 જેટલા નાના બાળકોથી લઈને મોટા સુધીના શ્રમિકોને પાલનપુરથી ઉત્તર પ્રદેશના જલાવ સુધી સ્પેશિયલ ટ્રેન દ્વારા માદરે વતન મોકલવામાં આવ્યા હતા. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ શ્રમિકોને ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી. પાલનપુર રેલવે સ્ટેશનથી બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેએ શ્રમિકો માટેની સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સદભાવના ગ્રુપ દ્વારા શ્રમિકોને પૂરી શાક, છાશ અને પાણીની બોટલના ફૂડ પેકેટ તૈયાર કરી આપવામાં આવ્યા હતા અને કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા પોતાના વતન તરફ જતા શ્રમિકોને ફૂડ પેકેટ આપી સલામત સવારીની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર LB બાભણિયા, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ગિલવા, મામલતદાર કમલ ચૌધરી, RPF PI નીતિન ગુર્જર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.